પાટણ થી અકસ્માતના સમાચાર ટ્રેલરે અડફેટે લેતા 10 પશુઓના મોત થયા છે કચ્છના આડેસરથી પાણીની શોધમાં નીકળેલા પશુઓના મોત નિપજ્યા છે સાંતલપુરના પીપરાલા નજીક આ ઘટના બની અકસ્માતમાં 15 થી વધુ પશુઓ ઘાયલ થયા છે સંવાદદાતા સુનિલ પટેલ ફોન લાઈન પર જોડાયા છે સુનિલ શું વધુ વિગત ચોક્કસ શિવાની કહી શકાય કે સમગ્ર જે હાલમાં સ્થિતિ સર્જાય છે કચ્છને દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે જે રીતે કચ્છમાંથી મોટા ભાગના માલધારીઓ પશુપાલકો પોતાના પશુઓ સાથે હાલ ઇજ્જત કરી રહ્યા છે ખાસ કરીને તેવા સમય જે પશુપાલકો છે માલધારીઓ છે પાણીની શોધ માટે પશુઓ માટે ખાસ ક્યાંક ના ક્યાંક ઉત્તર ગુજરાત તરફ નીકળ્યા છે સૌરાષ્ટ્ર તરફ અને રાજકોટ તરફ નીકળ્યા છે તેવા જ કેટલાક માલધારી પરિવારો છે જે અત્યારે હાલમાં વહેલી સવારે કચ્છના આડે ઉત્તર ગુજરાત તરફ નીકળ્યા હતા અને જે આડેસર છે પીપરાળા નજીક એટલે કે સાંતલપુર નજીક જ હાઈવે પરથી જયારે પસાર થઈ રહ્યા હતા મોટી સંખ્યામાં પશુઓ સાથે તેમાંથી જે ટ્રેલરની એક્સિડન્ટ 10 થી વધુ પશુઓના મોત નીપજ્યા છે જયારે 15 થી વધુ પશુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે ખાસ કરીને જે પરિવારો છે માલધારી પરિવારો છે પાણી માટે હાલ ક્યાંક ના ક્યાંક હિજરત કરીને મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત અને જ્યાં પણ પાણી મળે તેવા વિસ્તારોની શોધમાં નીકળ્યા છે તેવા સમયે વધુ એક જ્યાં ભૂલકો કહી શકાય તો પણ પશુપાલકો અને માલધારીઓને પડ્યો છે કચ્છના બિલકુલ સુનિલ આભાર માહિતી માટે તો આ દ્રશ્યો પણ તમને વિચલિત કરી શકે છે કારણ કે 15 જેટલા પશુઓને ટ્રેલરે અડફેટે લેતા આ પશુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે કેટલાકના મોત પણ થયા છે માલધારીઓ ઘાસચારા અને પાણીની સમસ્યાને લઈને આમ પણ પરેશાન છે તેમાં પડ્યા પર પાટું જેવી આ સ્થિતિ